હલો વેવાણ, હું શું કહું છું, આપણો જોઈન્ટમાં 20 ખટારા અને 20 લક્ઝરી આવશે, એટલે તૈયારીઓ પૂરેપૂરી રાખજો. અમારા ઘૂઘુને ધૂમધામથી પહેણાવવાનો છે. અને બીજું એમ કહું છું કે અમારા ઘૂઘુના દોસ્તારો બધા વિદેશના છે ને, એટલે તમારે બધું ધ્યાન રાખવું પડશે. અહીંયા છેપટ ના ઉડે એનું, ઓ પાણી બોડે સંટાઈને રાખજો. અને હું એમ કહું છું, વેવાઈને કીધો જીજના પેટ ના પહેરે તો ત્યાં પહેરે, હવે ઉંમર જાતી રહી ભોંડા લાગે છે. હારું લો. એ વેરશીબા, આ તમારો ઘૂઘુ રિહણ્યો છે, ઈ કહે છે કે આપણે દોઢિયા રાસ નથી રાખવા. હવે ઈ ઘૂઘલું કે એમ ના થાય, ઘૂઘુનો બાપ કે છે ને એમ જ થાય છે. અલ્યા પણ ઘૂઘુ એમ કહેતો તો જો તમે આની વાત નહીં માનો ને તો ઈ કેનાલમાં જઈને પડશે પ્રો. અલ્યા પણ મારા રોયાને સમજાવો કે આ વિવાહ વસે વરઘોડો ના કાઢે. અલ્યા પણ બા, છોકરો એમ કે છે કે બેન્ડ બાજા રાખવા છે તો રાખો ને, એમાં તમને શું વાંધો છે? અલ્યા વાંધો તો કોઈ નથી, પણ મોણા પાછળથી વાત કરે કે છોકરો એના બાપના હાકામાં નથી, પણ છોકરાનો બાપ છોકરાના હાકામાં છે. બોલો, હવે આ હાકમાં ને હાકમાં એક દાડો તમે છોકરો ખોઈને ઉભા રહીશો. ઈ તો બહુ આવશે ને, એટલે આમ જે ખોવાઈ ગયો છે સમજ. હલો, એટલે આ 20 બોટાઓમાં મંડપ બોધવાનું છે. ઓલા કેશાબાના છોકરો જે વાંહતો પહેણ્યો, એના લગ્નમાં જેટલું મંડપ વધ્યું હતું ને, એનાથી 50 ગણો હોવું જોઈએ. ચારે બાજુ કડરા તૂટવી જોઈએ કે ના છોકરો પહેણે છે. ઓએ પપ્પા, પાડો પહેણે થઈ ગયો. પાડો થઈ ગયો તો તારી બાઈ ને કે મને શું લેવા કહેશે? મને એમ કે પાડો તમારું કેવું માનતો હશે. આ મારો વસ્તાર. બોલો, હવે આ એને છોકરા સમજુ કે પાડા ને છોકરો સમજુ? હલો, એટલે આ જમણવારમાં કોઈ કચાશ રાખવાની નથી. 25 ટાઈપના ભાત બનાવો, 20-25 ટાઈપની મીઠાઈ બનાવો, 38 ભાતના શાક બનાવો તમ તમાર. એટલે આ ખર્ચો ફૂલ કરો, મચુરિયન જ્યુસ, અરે ચારે બાજુ આમ લાગવું જોઈએ કે ના ના વેરશી ડોહો ઘૂઘુને પહેણાવે છે. ઓવે ઠરકો પડવો પડે. આપડે તો એક દી પૂરતી લાવી છે, ભલે બિચારો ઘૂઘુ આગલી સીટે બેહે. તૈયારીઓ ભારે કરી છે ઓ બા તમે તો. હા, એ તો કરવી જ પડે ને. ઓબામાને લો ડોભણ ટડપો છે ને, મારું ઈદાડે માદનું પાડ્યું, મને મેણા બોલ્યા હતા કે તમારી પાસે શું હોય. હવે એને ખબર પડશે કે અમારા ગામડા વાળા પાસે શું હોય. આ વેરશી ડોહો શું કરે છે ને, ઈ એને હવે ખબર પડશે. હલો, અલ્યા હોનાના પિલર વાળા, બે બંગલા ઊભા કરવાના છે, હોનું સમકવું પડે. હોનું ઈ પિક્ચરમાં બનાવે ને એવી રીતના, ખાલી ટાઈમ પૂરતા જ બનાવશે, પછી ભલે લુહેડિયા કરા. એ બા, આ કોક વધારે થઈ ગયું એવું નથી લાગતું તમને? અલ્યા ડંકો વગાડો, ડંકો આખી દુનિયામાં ઘૂઘુએ ઘૂઘુ હોવું જોઈએ. વેવાણ, જો નૈયા બધા VIP છે, તમને પહેલથી કીધું તો, તો ખાવાની રહેવાની ને ગવાની ત્રણ સુવિધા તો કમ્પ્લીટ હોવી જ પડે. લોકડાઉન શું હોય તો એમાં તારા બાપ નું શું જાય છે? મારા બાપ નું તો કઈ નથી જાતું, પણ મારા લગ્ન રોકાઈ જાય છે. મારા કરોડો ના ખર્ચા નું શું થશે? હૃદય ડાબી બાજુ હોય. હવે પણ ઓવે ઓવે મેળા લોકડાઉન ના સમાચાર છોકરે કીધું, તમારો ફોન આવ્યો એટલે સારું લાગ્યું, નકર હું તો હમણાં ટળી જત. હા તો કઈ વધુ નહીં વેવાણ, શું વાત કરો,
50 જણાની પરમિશન આલી છે એમને, તો વધારની 25 ખટારા લઈને આવશો, 25 ડાયવર્શન, 25 જણા આવે છે. એટલે આ ડોહા બધા થઈને 50 વાપડા વાળા ને હોમે વાળા થઈને 50 કે છે. વિમાન થોડુંક ચેન્જિંગ કર્યું છે, 10 ખટારા આવશે, 10 જણા આમે, 10 ડ્રાઈવર. તો પપ્પા હું શું આવી? હવે તમાર છોકરાને અહીંયા ના આવે, પોલીસ મારે, એ તો અમે પેણે લાવશે રી. ચૂપ રે, હવે લઈ જાશે ખટારાના કઠેડા ઉપર બેસી જાજે તું તાર. દીપડે ટેગાઈ નહીં શરૂ.